રામદળ નિહાળતા તમામ દર્શક મિત્રોને ભરત સાધુના જય સિયારામ. રામદળ એટલે રામાનંદ સંપ્રદાયનો બુલંદ અવાજ, રામદળ એટલે ચતુઃ સંપ્રદાયનો બુલંદ અવાજ, રામદળ એટલે રામાનંદી સાધુ સમાજનો બુલંદ અવાજ, રામદળ એટલે જનજન સુધી, ઘર ઘર સુધી જગદગુરુ શ્રી રામાનંદાચાર્યજીના વિચારોને પહોંચાડતી ચેનલ. હાલ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મેંદરડાના એ હોનહાર શિક્ષક અને જાગૃત એવા રામાનંદ સંપ્રદાયના ગૌરવ સમા રઘુવીરભાઈ અગ્રાવતની. હા, ટૂંક સમયમાં એમના દ્વારા એક ભવ્ય ચિત્ર ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામાનંદ સંપ્રદાયના બાળકોમાં સુષુપ્તમાં પડેલી શક્તિઓને જાગૃત કરવા માટેનું ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. અને હવે ફરી વખત તેઓ જગદગુરુ શ્રી રામાનંદાચાર્યજીને ઓળખ તમામ નવી પેઢી સુધી પહોંચે, તમામ નવી પેઢીના બાળકો જગદગુરુ રામાનંદાચાર્યજીના તેમજ આચાર્યોના ચરિત્ર પર જાણકારી મેળવે, માહિતી મેળવે, તેમના ઉપર બોલતા શીખે, તે માટે થઈને એક વક્તૃત્વ સ્પર્ધા ઓનલાઈનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વક્તૃત્વ સ્પર્ધામાં તમામ રામાનંદી સાધુ સમાજના બાળકોએ ભાગ લેવો ખૂબ જ જરૂરી છે, તેમજ તમારા સુધી તમારા પાસે પડેલા એ જગદગુરુ શ્રી રામાનંદાચાર્યજીના પુસ્તકોનું વાંચન કરો અને તૈયાર કરો જગદગુરુ શ્રી રામાનંદ સંપ્રદાય માટે નાનો એવો વિડીયો, નાની એવી એ ટૂંકી વાતમાં ઘણું બધું આવરી અને વક્તૃત્વ સ્પર્ધામાં જોડાઈ અને રામાનંદ સંપ્રદાયનું ગૌરવ વધારો, તેમજ જગદગુરુ શ્રી રામાનંદાચાર્યજીના વિચારોને ઉજાગર કરો એવી અપીલ રામદળ કરી રહ્યું છે. જીવન દર્પણ એડવેન્ચર જગદગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજના વિચારોને જીવનફલક વિશે વક્તૃત્વ સ્પર્ધાના માધ્યમથી પહોંચાડવાનું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. આ કાર્યક્રમના આયોજક એવા રઘુવીરભાઈ અગ્રાવત મેંદરડા સામાજિક કાર્યકર્તા અને શિક્ષક તરીકે મેંદરડામાં ફરજ બજાવી રહ્યા છે. તેમના દ્વારા આ પહેલાં પણ એક સુંદર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ સફળ રહ્યો હતો. ફરી વખત એક કાર્યક્રમને તેઓ લઈને આવ્યા છે, તેમાં જગદગુરુ શ્રી રામાનંદાચાર્યજીના જીવનચરિત્ર ઉપર વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી છે. એમાં વધુમાં વધુ બાળકો ભાગ લે અને તેમની કૃતિઓ આ રઘુવીરભાઈ સુધી પહોંચાડવામાં આવે અને તમામ બાળકો હોંશભેર ભાગ લે તેવી અપીલ રામદળ કરી રહ્યું છે. જય રામાનંદ. હું મેંદરડાથી રઘુવીરભાઈ અગ્રાવત, સર્વજ્ઞાતિઓ બંધુને મારા જય સિયારામ. મિત્રો, એક તત્વચિંતકે કહેલું છે કે સત્તા ક્યારેય પરિવર્તન લાવી શકતી નથી. પરિવર્તન લાવવા માટે હંમેશા સંસ્કારોની જરૂર પડે છે. આપણા સમાજના સંસ્કારો એટલે આપણા જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીના વિચારો. આ વિચારો આપણા બાળકો જાણે એવા ઉમદા હેતુથી જીવન દર્પણ એડવેન્ચર દ્વારા ધોરણ 9-12ના ભાઈઓ અને બહેનો માટે એક સુંદર મજાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન અમે લોકોએ કરેલ છે. આ સ્પર્ધામાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય એવો ઉમદા હેતુ આ વિડીયોનો રહેલો છે. આ સ્પર્ધામાં કોઈ રેકોર્ડ બ્રેક સંખ્યા કરવા માટે અમે કરેલ નથી, પરંતુ વધારેમાં વધારે આપણા બાળકો આપણા જગતગુરુના વિચારોથી વાકેફ થાય, તેમના વિચારોને જીવનમાં ઉતારે તે માટે અમે કરેલ છે. તો દરેક બાળકો આ સ્પર્ધામાં જોડાય એવી વિનંતી, સાથે વાલીશ્રીઓને પણ વિનંતી કે પોતાના બાળકોને આ સ્પર્ધામાં જોડાવા માટે પ્રેરિત કરે. આ વિડીયોના માધ્યમથી હું તાલુકા મંડળ અને જિલ્લા મંડળોને પણ વિનંતી કરું છું કે પોતાના તાલુકામાં આ સ્પર્ધાનો પ્રચાર અને પ્રસાર કરે, તેમજ તાલુકાનું પ્રતિનિધિત્વ જળવાય તે માટે ઓછામાં ઓછી 10 એન્ટ્રીઓ અમને મળે તે માટે કાર્ય કરે. આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. જય સિયારામ, જય રામાનંદ.